हेलो फ्रेंड्स, तक्षशिला વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં હું હાર્દિક ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 બરાબર છે, માપન અને એકમ પદ્ધતિની વાત કરતા હતા. તો એની અંદર આપણે મિત્રો ભૌતિક રાશિ વિશેનો ખ્યાલ મેળવ્યો કે ભૌતિક રાશિ છે શું, બરાબર છે, જે માપવામાં આવે છે તેને આપણે ભૌતિક રાશિ કહે છે. ધારો કે દળ, તો દળને આપણે માપીએ છીએ, બરાબર છે, 5 કિલોગ્રામ બરાબર 10 કિલોગ્રામ, એટલે કે દળને આપણે માપીએ છીએ. તો દળ જે છે એ ભૌતિક રાશિ છે. તો મિત્રો, ભૌતિક રાશિના આપણે થોડા પ્રકાર જોયા હતા. તો પહેલો પ્રકાર હતો મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ. બીજો પ્રકાર આપણે જોયો હતો સાધિત. સાધિત ભૌતિક રાશિ. ત્રીજો પ્રકાર આપણે જોયો તો પૂરક રાશિ, બરાબર છે. તો મૂળભૂત ભૌતિક રાશિ ટોટલ કેટલી છે મિત્રો? 7 છે, બરાબર છે. તો મૂળભૂત એટલે કે પાયાની ભૌતિક રાશિ, તો એની અંદર જે 7 હતી એમાં એક લંબાઈ હતી, દળ હતું, સમય હતું, વિદ્યુત પ્રવાહ, જ્યોતની તીવ્રતા હતી, બરાબર છે. તો એવી રીતે આપણને ટોટલ 7 ભૌતિક રાશિ મળશે. બીજા નંબર પર છે સાધિત ભૌતિક રાશિ. તો સાધિત એટલે કે મૂળભૂત રાશિ પરથી ઉતરી આવેલી, બરાબર છે. ફોર એક્ઝામ્પલ વેગ લઈ લો, વેગ બરાબર છે, મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ આપણે લખીએ છીએ, તો વેગ જે છે એ મીટર એટલે કે મૂળભૂત રાશિ જે છે લંબાઈની, એન અને સેકન્ડ એટલે કે સમય, આ બે મૂળભૂત રાશિ પરથી આપણને એક સાધિત રાશિ મળે છે, બરાબર છે. એટલે કે મૂળભૂત રાશિનો ઉપયોગ કરીને જે રાશિ આપણે મેળવીએ છીએ એને આપણે શું કહીશું મિત્રો? સાધિત રાશિ, બરાબર છે. તો આ એક પ્રકાર હતો. ત્રીજો પ્રકાર છે પૂરક રાશિ. તો મિત્રો, વિજ્ઞાનની અંદર ટોટલ બે પૂરક રાશિ આપવામાં આવેલી છે. એક છે કોણ એટલે કે ખૂણો, બરાબર છે, અને બીજું છે ઘનકોણ, બરાબર. એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ અને આને આપણે ઓમેગા વડે દર્શાવીશું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ટેકનિકલ ઇશ્યુના કારણે પૂરક રાશિ વિશેની માહિતી થોડી અધૂરી હતી. તો આજે આપણે પૂરક રાશિની માહિતીને જોઈશું. તો મિત્રો, પૂરક રાશિની અંદર આપણે જોઈએ તો પ્રથમ પૂરક રાશિ જે છે એનું નામ છે કોણ, બરાબર છે, ખૂણો. થીટા વડે આપણે એને દર્શાવીએ છીએ. તો મિત્રો, આવી રીતે આપણે જાણીએ છીએ કે કોઈ બે સમતલ હોય તે બંને વચ્ચેનો આવી રીતે ખૂણો રચાતો હોય છે, અને આ એનો આપણે ચાપ લઈ લઈએ, બરાબર છે, તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો. તો મિત્રો, કોણ જે છે, ખૂણો, એનું ઇક્વેશન છે ખૂણો, ચાપ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો ગુણે ત્રિજ્યા. તો ખૂણો બરાબર આપણે શું લખી શકીએ? ચાપ ભાગ્યા ત્રિજ્યા, બરાબર છે. તો આને આપણે ઇક્વેશનના સ્વરૂપમાં લખીએ તો ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ અપોન ત્રિજ્યા, બરાબર છે. તો આનો આપણે જો યુનિટની વાત કરીએ, બરાબર, તો આનો યુનિટ શું થશે? ખૂણાનો યુનિટ જે છે એકમ, એ મિત્રો શું થશે? રેડિયન, બરાબર છે. અને એનું ચિહ્ન જે છે રેડ, આર એ ડી, આવી રીતે રેડિયન ને આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ મિત્રો. તો ખૂણા વિશેની બેઝિક માહિતી જોવો તો ખૂણો જે છે એ ચાપ ઇન્ટુ ત્રિજ્યા, બરાબર. તો ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા કરો એટલે તમને ખૂણાનો જવાબ મળી જાય. તો આ પહેલી પૂરક રાશિ હતી,
બરાબર છે, કોણ? તો એનો યુનિટ છે રેડિયન, અને એને ચિહ્ન છે આરએડી, રેડ તરીકે એને દર્શાવતા હોઈએ છીએ. તો બીજું આપણે જોઈએ તો સ્ટીરેડિયન, એટલે કે ઘનકોણની આપણે વાત કરીએ. બરાબર છે. તો ઘનકોણની મિત્રો આપણે વાત કરતા હોઈએ તો ઘનકોણ એટલે શું? તો આપણે એને સમજવા માટે અહીં એક ગોળો લઈએ. બરાબર, આ ગોળો લીધો આપણે. તો હવે મિત્રો આ ગોળામાંથી આપણે કોઈક સ્ફિયર, ત્રણ ડાયમેન્શન, થ્રી ડાયમેન્શન સ્ફિયર ને આપણે વિચારીએ. ફૂટબોલ ને વિચારો મિત્રો, બરાબર છે. તો ફૂટબોલ ના કોઈક એક ભાગને આપણે અહીંયાથી કટ કરીએ છીએ. બરાબર છે, ફૂટબોલ ના કોઈક ભાગને આપણે કટ કરીએ છીએ, અને એ ભાગને આપણે કેન્દ્ર સાથે જોડીએ છીએ. કોની સાથે? કેન્દ્ર સાથે આપણે એને જોડીએ છીએ. એટલે મિત્રો થ્રી ડાયમેન્શન ની એક આકૃતિ બનશે. બરાબર છે. તો એને ફૂટબોલ હતો, એની કોઈક સરફેસ, એટલે કે એનું જે સરફેસ હતી એમાંથી મેં કોઈક ભાગ કટ કર્યો, અને એ કટ કરેલા ભાગને મેં એના સેન્ટર, મધ્ય બિંદુ સાથે એને જોડી દીધું. તો મને મિત્રો અહીંયા આવું કંઈક જોવા મળશે. બરાબર છે. આઈસ્ક્રીમ નો કોન ખાવ છો ને તમે, બરાબર? તો આઈસ્ક્રીમ નો કોન છે એના સેન્ટરમાં તમને નીચેથી જોવા મળશે, અને ઉપર એક રાઉન્ડ સર્કલ. બરાબર છે. તો આપણે ફૂટબોલને જો કટ કરીશું સ્ફિયર, ગોળાને, તો પણ તમને આવી જ એક રચના જોવા મળશે આઈસ્ક્રીમના કોન જેવી. બરાબર. તો આ કોન જે છે આ એનો એરિયા થશે, એનું ક્ષેત્રફળ જે છે આ ઉપરનો જે ગોળો આપણે કટ કર્યો આ એનો એરિયા છે, જે આપણે અહીંયાથી દર્શાવી શકીશું એ એ વડે દર્શાવીશું. બરાબર. અને આ જે છે એની રેડિયસ છે આર, રેડિયસ. બરાબર છે. તો આ છે એની રેડિયસ, અને અહીંયા જે મિત્રો ખૂણો બનશે એને આપણે કહીશું ઓમેગા, એટલે કે ઘનકોણ. તો અહીંયા મિત્રો જે ખૂણો રચાશે એને આપણે કહીશું ઓમેગા. તો મિત્રો ઘનકોણ એટલે શું? તો એ થ્રી ડાયમેન્શન આકૃતિ છે કે ગોળો હોય. બરાબર છે. તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળને, બરાબર છે, એની વ્યાખ્યા આપણે લખીએ તો હું અહીંયા લખું છું. બરાબર છે. ગોળાના પૃષ્ઠફળના ક્ષેત્રફળને, બરાબર છે, ગોળાનું જે પૃષ્ઠફળ છે એનું જે ક્ષેત્રફળ છે એને કેન્દ્ર સાથે જોડવામાં આવે. બરાબર. ક્ષેત્રફળે કેન્દ્ર સાથે આંતરેલા કોણને ઘનકોણ કહે છે. બરાબર. તો મિત્રો ગોળો હતો, એનું જે પૃષ્ઠ હતું ઉપરનું, એ પૃષ્ઠે એના કેન્દ્ર સાથે જે ખૂણો આંતર, મિત્રો, બરાબર, આ રીતે તમે આઈસ્ક્રીમ નો કોન લો તો આ જે ઉપરનું પૃષ્ઠ છે એને કેન્દ્ર સાથે જે ખૂણો આંતર, બરાબર, અહીંયા જે ખૂણો બનશે એને તમે કહેશો ઘનકોણ. બરાબર છે. અને એનો જે યુનિટ છે, બરાબર, એકમ, એ છે સ્ટીરેડિયન. બરાબર. અને એને ચિહ્ન છે એસઆર, એસઆર વડે એને, સ્ટીરેડિયન ને આપણે એસઆર વડે દર્શાવતા હોઈએ છીએ મિત્રો. તો એનું ઇક્વેશન જો આપણે લખીએ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન આર સ્ક્વેર, આવું મિત્રો ઇક્વેશન થશે ઘનકોણનું. બરાબર છે. તો મિત્રો આપણે ભૌતિક રાશિની વાત કરી, ત્રણ પ્રકાર છે, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. અને પૂરક ભૌતિક રાશિ જે છે એના પણ પાછા બે પ્રકાર છે, એક કોણ એટલે કે ખૂણો, સમતલ કોણ, કોણને આપણે સમતલ કોણ પણ કહેતા હોઈએ છીએ. બરાબર છે. અને બીજું છે ઘનકોણ. તો મિત્રો બીજી એક વાત કરું તો જે બંને પૂરક રાશિઓ જે છે, બરાબર, સમતલ કોણ અથવા તો કોણ અને
घन कोण, तो ये बनने राशि परिमाण रहित छे, बराबर। समतल कोण अने घन कोण बनने परिमाण रहित पूरक राशि, એટલે કે પરિમાણ રહિત રાશિ છે। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સમતલ કોણ અને ઘન કોણ જે છે પરિમાણ રહિત ભૌતિક રાશિ છે। તો એનો અભ્યાસ આપણે આગળ કરીશું, તમને ત્યાં ખબર પડશે કે કેમ પરિમાણ રહિત છે, એટલા માટે, બરાબર છે। તો હવે આપણે મૂળભૂત રાશિની વાત, સાધિત રાશિ અને પૂરક રાશિની વાત અહીંયા પૂરી કરીએ છીએ। તો હવે મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ પરિમાણ, બરાબર છે। તો પરિમાણની આપણે વાત કરીએ તો એને આપણે કહી શકીએ ડાયમેન્શન, બરાબર છે। તમે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન આવું બધું સાંભળ્યું જ હશે, બરાબર છે। 1D, 2D, 3D, તો એ શું છે, પરિમાણ છે। તો પરિમાણની જ્યારે હું વાત કરું તો પરિમાણની અંદર હવે હું એક એક્ઝામ્પલ આપું, કાર્તેશિયન યામ પદ્ધતિ તમે શીખ્યા મિત્રો, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ અને આ ઝેડ એક્સિસ, બરાબર છે। તો ઝેડ એક્સિસ, તો મિત્રો જો માત્ર ને માત્ર એક્સ એક્સિસ હોય તો તમે એને શું કહેશો, 1 ડાયમેન્શન। જો માત્ર ને માત્ર એક્સ અને વાય ડાયરેક્શન હોય તો તમે શું કહેશો, 2 ડાયમેન્શન। અને જો x, y અને z ત્રણે હશે તો તમે શું કહેશો, 3 ડાયમેન્શન, બરાબર। હવે મારે કોઈ બિંદુને દર્શાવવું હોય, બરાબર, તો અહીંયા કોઈ પોઈન્ટ છે તો એને મારે દર્શાવવું હોય તો તમે એની x ડાયરેક્શન જોશો, y ડાયરેક્શન જોશો અને z ડાયરેક્શન પણ જોશો। તો આ બિંદુનું એડ્રેસ શું થશે મિત્રો, x, y અને z, એટલે કે કોઈ પણ બિંદુ છે એને દર્શાવવા માટે તમે યામ પદ્ધતિ પરિમાણનો ઉપયોગ કર્યો, બરાબર છે। તો એવી જ રીતે આપણે મૂળભૂત કે ભૌતિક રાશિને દર્શાવવી હોય, બરાબર છે, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિને દર્શાવવી હોય તો એના માટે પણ આપણે પરિમાણનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો। તો ફિઝિક્સની અંદર પરિમાણને આપણે કઈ રીતે જોતા હોઈએ છીએ તે જોઈએ। તો પરિમાણની જે ડેફિનેશન છે એ કઈક આવી છે કે કોઈ પણ ભૌતિક રાશિ ને વ્યક્ત કરવા માટે, બરાબર છે, મૂળભૂત રાશિના મૂળભૂત રાશિ પર મૂકવામાં આવતા ઘાતને તે રાશિનું પરિમાણ કહે છે। તો મિત્રો પરિમાણની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે આપણી પાસે, બરાબર છે, તો એ ભૌતિક રાશિને દર્શાવવા માટે આપણે મૂળભૂત રાશિનો ઘાતના સ્વરૂપમાં આપણે લેતા હોઈએ છીએ। તો એ જે રાશિ મળી આપણને એને આપણે ભૌતિક રાશિનું પરિમાણ કહેતા હોઈએ છીએ। તમને અત્યારે કદાચ કન્ફ્યુઝન થતું હશે તો હું આગળ ક્લિયર કરું છું એ વસ્તુને, બરાબર, કે મૂળભૂત રાશિ આપણી મિત્રો કેટલી છે, 7 છે, બરાબર છે। તો પહેલી મૂળભૂત રાશિ આપણે લઈએ લંબાઈ, બરાબર છે, એને આપણે શું કહીશું, લેન્થ। તો લેન્થને આપણે બ્રેકેટ ની અંદર L તરીકે દર્શાવીશું, બરાબર છે। બીજું છે L એટલે કે લેન્થ, બરાબર, લેન્થ ઇંગ્લિશમાં એને કહીએ તો લેન્થ, એટલા માટે L ઉપરથી અહીંયા એને L વડે દર્શાવતા હોઈએ છીએ। બીજું આપણે લઈશું મિત્રો દળ એટલે કે માસ, બરાબર છે,
तो मास ने अपने ब्रैकेट नी अंदर m वडे दर्शाविशु। त्रीजू अपने लईए समय, એટલે કે ટાઈમ। તો ટાઈમ ને આપણે બ્રેકેટ ની અંદર t વડે દર્શાવી। ચોથું છે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ ને આપણે એમ્પિયર, બરાબર, એમ્પિયર એનો યુનિટ છે, તો એમ્પિયર વડે દર્શાવીશું। એમ્પિયર કહેવાય છે, બરાબર। ઘણી વખત મિત્રો આને આઈ વડે પણ દર્શાવતા હોય છે, કરંટ, કરંટ પરથી એને આઈ વડે પણ। પાંચમા નંબર પર છે મિત્રો તાપમાન, બરાબર છે। તાપમાન એટલે કે ટેમ્પરેચર ને આપણે કેલ્વિનમાં દર્શાવતા હોય છે, કે, બરાબર, તો એને આપણે બ્રેકેટમાં કેપિટલ કે વડે દર્શાવીશું। છઠ્ઠા નંબર પર છે મિત્રો જ્યોતિની તીવ્રતા, બરાબર છે, લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી। એને આપણે કેન્ડેલા વડે દર્શાવતા હોઈએ છે, બરાબર, તો એને સીડી લખીશું, સીડી। સાતમા નંબર પર છે દ્રવ્યનો જથ્થો, એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ। તો એને આપણે મોલ વડે દર્શાવતા હોઈએ છે, બરાબર છે, તો આપણે બ્રેકેટ ની અંદર લખીશું મોલ। તો મિત્રો આપણી જોડે આ મૂળભૂત સાત રાશિઓ આપણને ખબર છે, તો એ સાત રાશિને આપણે બ્રેકેટમાં આવી રીતે દર્શાવી છે કે લંબાઈ છે તો કેપિટલ L, M, T, A, K, C, D અને મૂળ। તો પરિમાણ એટલે શું કીધું મિત્રો, કે કોઈ પણ ભૌતિક રાશિને આપણે વ્યક્ત કરવી છે તો એને વ્યક્ત કરવા માટે આપણે મૂળભૂત ભૌતિક રાશિના ઘાતની સ્વરૂપમાં આપણે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે તે રાશિનું, એટલે કે જે ભૌતિક રાશિનું આપણે પરિમાણ શોધવું છે તે ભૌતિક રાશિનું પરિમાણ આપણને મળે છે। તો મિત્રો ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં તમને, તો મિત્રો હવે આપણે પારિમાણિક સૂત્રો બનાવવા માટેના કેટલાક ઉદાહરણો જોઈએ। તો મૂળભૂત રાશિ પરથી આપણે કોઈ પણ રાશિને દર્શાવવી હોય, બરાબર છે, એનું પરિમાણ દર્શાવવું હોય તો આપણે જોઈ શકીએ છીએ। તો પહેલા નંબર પર આપણે લઈએ છીએ ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ એટલે આપણે શું કહીએ છીએ મિત્રો, L ઇન્ટુ L, બરાબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ઇન્ટુ L, એટલે કે L સ્ક્વેર। તો એનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ તો મિત્રો બ્રેકેટ ની અંદર લેન્થ, બરાબર, એનો બે ઘાત, બરાબર છે। આપણી મૂળભૂત રાશિ શું છે મિત્રો, લંબાઈ, એનો બે ઘાત। તો હવે મિત્રો જોઈએ કદ, કદ એટલે મિત્રો L ગુણ્યા L ગુણ્યા L, એટલે કે L ક્યુબ। તો શું થશે એનું પારિમાણિક સૂત્ર, L ની 3 ઘાત, બરાબર। તો મિત્રો હવે આની અંદર આપણે એક વસ્તુ એડ કરી શકીએ કે L ક્યુબ છે એને આપણે M0, એટલે કે માસ 0, લંબાઈ ની અંદર કોઈ દળ નથી, એટલે માસ 0, L ની 2 ઘાત અને T ની 0 ઘાત, આવી રીતે પણ એને દર્શાવી શકીએ। કારણ કે મિત્રો મોટા ભાગની વાત તમે કરશો તો એની અંદર માસ, લેન્થ અને ટાઈમ આ ત્રણનો જ સૌથી વધારે ઉપયોગ મિત્રો થશે, એટલે મૂળભૂત રીતે M, L અને T ના ફોર્મમાં આપણે પરિમાણને દર્શાવતા હોઈએ છીએ। તો ક્ષેત્રફળને મારે દર્શાવવું હોય તો M0, L2, T0। એવી જ રીતે મિત્રો જોઈએ કદને દર્શાવવું હોય તો આપણે શું લખી શકીએ, M0, L ની 3 ઘાત અને T0, બરાબર છે ને। તો હવે ત્રીજી આપણે વાત કરીએ દળ ઘનતા, બરાબર છે, દળ ઘનતા। તો દળ ઘનતાનું સૂત્ર શું થશે, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે ઘનતા કહેતા હોઈએ છીએ। તો એકમ કદમાં એટલે કે મીટર ક્યુબ રહેલા દ્રવ્યના જથ્થાને, એટલે કે કિલોગ્રામ, તો ઘનતાનું સૂત્ર શું થશે મિત્રો, કિલોગ્રામ પર મીટર ક્યુબ। તો હવે અહીંયા આપણે જોઈએ કિલોગ્રામ એટલે માસ કેટલું છે, 1,
तो एम वन पर मीटर क्यूब એટલે કે લંબાઈની 3 ઘાત પણ છેદમાં છે એટલે આપણે લખી શકીએ લંબાઈની 3 ઘાત તો ફાઇનલી આપણને જવાબ મળશે m1 l minus 3 છેદમાં છે તો ઉપર અંશમાં જાય તો minus 3 થઈ જાય અને t 0 તો મિત્રો ઘનતાનું પારિમાણિક સૂત્ર થશે m1 l minus 3 t 0 બરાબર છે તો હવે મિત્રો આપણે ચોથા નંબર પર જોઈએ ચોથા નંબર પર લઈશું વેલોસિટી લઈએ મિત્રો તો વેલોસિટી એટલે કે વેગ વેગ એટલે મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ તો મીટર એટલે કે લંબાઈ l1 સેકન્ડ એટલે t l1 અપોન t1 તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ m0 l1 t minus 1 કેમ મિત્રો minus 1 કેમ થશે છેદમાંથી અંશમાં જશે એટલે t minus 1 લખાશે તો વેલોસિટી એટલે કે વેગનું પારિમાણિક સૂત્ર આપણે જોવું હોય તો m0 l1 t minus 1 પાંચમા નંબર પર જોઈએ સ્પીડનું પણ એવું જ થશે મિત્રો વેગ છે એવી રીતે સ્પીડ બરાબર તો અંતરનું પણ જોઈએ અંતર તો l બરાબર છે સ્પીડ એટલે મીટર પર સેકન્ડ સ્પીડ માટે પણ એમાં પણ મીટર પર સેકન્ડ જ થશે તો એનું પારિમાણિક સૂત્ર પણ શું થશે મિત્રો m0 l1 t minus 1 પાંચમા નંબર પર આપણે જોઈએ પ્રવેગ પ્રવેગનું સૂત્ર શું છે મિત્રો તો ચેન્જ ઇન વેલોસિટી अपॉन टाइम बराबर तो एनो इक्वेशन થાય છે માસ અપોન સેકન્ડ ઇનટુ સેકન્ડ બરાબર આપણે જાણીએ છીએ પ્રવેગ એટલે શું થાય મિત્રો મીટર પર સેકન્ડ સ્ક્વેર એનું આપણે જાણીએ છીએ સૂત્ર તો મીટર એટલે m0 l1 t minus 2 સ્ક્વેર છે ઉપર જશે એટલે t minus 2 થઈ જશે છઠ્ઠા નંબર પર આપણે જોઈએ તો હવે પ્રવેગની વાત કરી તો સાથે સાથે આપણે ગુરુત્વ પ્રવેગની પણ વાત કરી લઈએ એસિલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી બરાબર છે ગુરુત્વ પ્રવેગ જી તો મિત્રો જી જે છે એ પણ એક પ્રકારનો પ્રવેગ જ છે તો પ્રવેગનું જો પારિમાણિક સૂત્ર m0 l1 t minus 2 થતું હોય તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પણ m0 l1 t minus 2 જ થાય કારણ કે બંને પ્રવેગ જ દર્શાવે છે મિત્રો તો હવે છઠ્ઠા નંબર પર જોઈએ તો ફોર્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ખાસ યાદ રાખી લેવાનું મગજમાં ફિટ જ કરી દેવાનું ફોર્સ એટલે કે બળ તો બળ ઇઝ ઇક્વલ્સ ટુ તમે શું લખો છો f ઇઝ ઇક્વલ્સ ટુ ma લખો છો બરાબર માસ ઇનટુ એસિલરેશન બરાબર છે તો માસ એટલે કે દળ દળ એટલે m1 a એટલે મિત્રો શું થાય પ્રવેગનું પ્રવેગનું આપણે જોયું મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ફાઇનલી આપણે લખવું હોય તો શું થશે m1 l1 t minus 2 બરાબર છે મિત્રો તો બળનું પારિમાણિક સૂત્ર જે છે એ m1 l1 t minus 2 થશે f is equals to ma m એટલે માસ તો માસનું એક a એટલે પ્રવેગ પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર મીટર એટલે કે લેન્થ કેટલી છે l1 અને સેકન્ડ સ્ક્વેર એટલે t minus 2 છેદમાં છે એટલા માટે તો મિત્રો બળનું પારિમાણિક સૂત્ર જે છે એ થશે m1 l1 t minus 2 આ મિત્રો ખાસ યાદ રાખી લેવાનું આગળના જ્યારે બીજા પારિમાણિક સૂત્રો શોધતા હશો તો તમે આના ઉપરથી એને શોધી શકશો બરાબર છે તો હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર અહીંયા જોઈએ આપણે ઉપરથી રફ કરતા જઈએ
સાતમા નંબર પર આપણે જોઈશું વેગમાન. વેગમાન એટલે મિત્રો p, p is equals to mv લખતા હોવ છો મિત્રો, બરાબર, માસ ઇનટુ વેલોસિટી. તો એનું ઇક્વેશન શું થશે, માસ એટલે m1, વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, તો l1 t માઇનસ 1. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર થશે m1 l1 t માઇનસ 1. આઠમા નંબર પર આપણે લઈએ કાર્ય, વર્ક, W is equals to FD, આવું તમે લખતા હોવ છો, બરાબર છે. તો ડી શું છે મિત્રો, ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ એટલે કે અંતર બતાવશે. તો F નું બળનું સીધું જ પારિમાણિક સૂત્ર આપણે વાપરીશું મિત્રો, F છે એટલા માટે. તો F નું પારિમાણિક સૂત્ર શું છે મિત્રો, M1 L1 T માઇનસ 2, અને એની સાથે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે L1. તો મિત્રો કાર્યનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T માઇનસ 2, L1 અને L1 તો બંને ઘાતોનો સરવાળો એટલે L2 થઈ જશે મિત્રો. તો કાર્યનું પણ એક ઇક્વેશન, કાર્યનું પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો, બરાબર છે. તો જો એ યાદ હશે તો બીજા ઘણા બધા પારિમાણિક સૂત્રો તમે સીધા જ બનાવી શકશો. તો એક બળ અને એક કાર્ય, આ બંને પારિમાણિક સૂત્રોને મિત્રો તમારે યાદ રાખવાના છે. તો નવમા નંબર પર આપણે લઈશું પાવર. પાવર એટલે મિત્રો શું થશે, કાર્ય ભાગ્યા ટાઈમ એટલે કે સમય. તો કાર્યનો પારિમાણિક સૂત્ર છે m1 l2 t માઇનસ 2, અને સમયનું છે t, તો માઇનસ 2 છે તો કેવા થઈ જશે, ઉપર જશે તો m1 l2 t માઇનસ 3, બરાબર છે. તો પાવર એટલે કે કાર્ય ભાગ્યા સમય, કાર્યનું પારિમાણિક સૂત્ર ભાગ્યા સમય, માઇનસ 2 તો છે ઉપર જશે બીજો એક માઇનસ, તો માઇનસ 3 થઈ જશે. દસમા નંબર પર આપણે લઈએ મિત્રો ઉર્જા. હવે મિત્રો ઉર્જાની વાત કરીએ તો કાર્ય કરવા માટે શેની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે. તો મિત્રો ઉર્જા હશે એટલા જ પ્રમાણમાં કાર્ય થશે, બરાબર. તમારી અંદર જેટલી ઉર્જા હશે એટલા જ પ્રમાણમાં કાર્ય થવાનું છે, બરાબર. તો ઉર્જાનું જે પારિમાણિક સૂત્ર છે એ પણ કાર્યના જેવું જ થશે મિત્રો. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર જે છે એનર્જી, એનર્જીનું પારિમાણિક સૂત્ર પણ થશે શું થશે, એમ વન L2 T માઇનસ 2, બરાબર છે. તો મિત્રો કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી પાવરનું પણ બનાવી શકે અને ઉર્જાનું પણ બનાવી શકે. હવે મિત્રો કાઇનેટિક એનર્જી, એનર્જીની વાત કરી તો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જાની જો વાત કરો તો એનું ઇક્વેશન છે 1/2 mv સ્ક્વેર, બરાબર છે. તો 1/2 mv સ્ક્વેર નું આપણે પારિમાણિક સૂત્ર, m એટલે માસ એટલે કે m1, વેલોસિટી v સ્ક્વેર, બરાબર છે. તો વેલોસિટી નું શું થશે મિત્રો, v બરાબર મીટર પર સેકન્ડ, તો મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થશે, બરાબર છે. તો ગતિ ઉર્જા નું જે છે ઇક્વેશન શું થશે, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એનો એકમ થશે. તો m1 કિલોગ્રામ જે છે તેના પરથી m1, m2 એટલે l2, અને સેકન્ડ નો સ્ક્વેર છેદમાં છે તો ઉપર જશે તો -2. તો મિત્રો તમે જોઈ શકો છો ઉર્જાનો જે પારિમાણિક સૂત્ર છે એ જ તમને ગતિ ઉર્જાનો પારિમાણિક સૂત્ર પણ મળે છે. એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો એનું પારિમાણિક સૂત્ર m1 l2 t -2 જ
થાય, ચાહે એ ગતિ ઉર્જા હોય કે પછી સ્થિતિ ઉર્જા હોય. ઉર્જાનું પારિમાણિક સૂત્ર આ જ થાય, બરાબર છે? તો ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા માટે પણ m1 l2 t - 2 હું લખી શકું મિત્રો, બરાબર છે? તો 10 પારિમાણિક સૂત્રો આપણે આજે જોયા, બરાબર છે? હવે નેક્સ્ટ સેશન ની અંદર આપણે બીજા પારિમાણિક સૂત્રો બનાવતા પણ શીખીશું, સાથે સાથે ભૌતિક રાશિની અંદર અમુક કોન્સ્ટન્ટ આપણે લેતા હોઈએ છે, બરાબર છે? ઘણા કોન્સ્ટન્ટ ઇક્વેશન ની અંદર આપણે યુઝ કરતા હોય છે. ધારો કે ગુરુત્વાકર્ષણ ની વાત કરીએ તો F is equals to G M1 M2 upon R square લખતા હોઈએ છે. તો G જે છે અચળાંક છે, તો G ને કરતા બનાવો તો શું મળશે મિત્રો? F into R square upon M1 into M2. તો મિત્રો G નું પણ કઈક પારિમાણિક સૂત્ર બની શકે, બરાબર છે? તો નેક્સ્ટ સેશન ની અંદર આપણે આવા જે અચળાંકો છે, અચળાંકો, તો એ અચળાંકોના પારિમાણિક સૂત્રો પણ આપણે મેળવીશું મિત્રો. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીએ, ત્યાં સુધી બધા જ ખુશ રહો અને સલામત રહો.